મોરબી શહેર આલાપ રોડ પર પાણીના નિકાલના વાકડા પર દબાણ દૂર કરવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અલ્ટિમેટ અને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોરબી શહેર મામલતદાર કચેરી આપ્યું આવેદનપત્ર. રવાપરાથી વજેપરા જતા રોડ પર આલાપ સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલનો વાંકડો નીકળે છે. આ વાંકડો પૂરી દેવામાં આવતા ગત વર્ષે પણ ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ વાંકડા પરનું દબાણ દૂર કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દબાણ દૂર કરવા માત્ર ને માત્ર નોટિસો આપીને સંતોષ માની લીધો હતો અને તેમાં કોઈ ઠોસ કામગીરી કરવામાં આવેલી નથી. હાલ ચોમાસાનું સિઝન અને ઋતુ ચાલુ થઈ ગઈ હોય બે દિવસમાં વાંકડા પરનું દબાણ દૂર કરવા માટે મોરબી જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ભરતભાઈ બારોટ સહિતના કાર્યકરોએ શહેર મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું છે અને આ વાંકડા પરનું દબાણ હટાવવામાં ન આવે અને પાણી ભરાવાથી જે પરિસ્થિતિ ઊભી થાય તેના માટે સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવું લિખિતમાં નિવેદન તેમણે જણાવ્યું છે. આખા તંત્રની અંદર આપણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનો નિકાલ હજી સુધી થયો નથી અને જે શરૂઆત અમે રેલી કાઢી અને કરી હતી તેને અનુસંધાને થોડા ઘણા કામ થયા હતા પણ પૂર્ણ કામ નથી થયું. તો આજે અમે એ બાબતમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો ચોમાસા પહેલાં આ કામ નહીં થાય અને અતિ ભારે વરસાદ થશે તો ત્રણ સોસાયટીઓ જે છે, આલાપ, ખોડિયારનગર, પટેલનગર, એની અંદર જે પરિસ્થિતિ સર્જાશે એના જવાબદાર તંત્ર ઉપર અમે એ ટાઈપનું એક આવેદનપત્ર આપેલું છે અને આનો જવાબદાર તંત્ર હશે. તો મહેરબાની કરીને આ વહેલી તકે કામ શરૂ કરી અને હોકરો ખુલ્લો કરવાની અમારી માંગ છે. તો અત્યારે પણ અમને મામલતદાર સાહેબે એવું કીધું છે કે અમે આજ બે ત્રણ દિવસમાં આ કામ શરૂ કરવાની કોશિશમાં